જૈનું ચેરાપુંજી મનાતા કપરાડા તાલુકામાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. અનેક ગામોના લોકોને પીવાના પાણી માટે કલાકો સુધી જંગલો અને પહાડોમાં રજરપાટ કરવો પડી રહ્યો છે. 586 કરોડની એસ્ટેટ પાણી યોજના કપરાડાથી શરૂ થવાની છે, ત્યારે એ જ કપરાડા તાલુકાના એસ્ટોલ ગામની મહિલાઓએ એક બેડું પીવાના પાણી માટે મથામણ કરવી પડી રહી છે. કપરાડા તાલુકામાં ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે, ત્યારે જિલ્લાના આંતરિયાર પહાડી વિસ્તાર એવા કપરાડા તાલુકાના છેવાડે આવેલા એસ્ટોલ ગામના લોકો પણ પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે આ ગામના 1000થી વધુ લોકો રહે છે, જોકે તેમ છતાં આ પહાડી વિસ્તારમાં આ ફરિયાના લોકો માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત એક હેન્ડપંપ અને એક કૂવો છે. પીવાના પાણી માટે લોકો કૂવા અને હેન્ડપંપ પર નિર્ભર રહે છે, જોકે ઉનાળામાં એમાં પાણી પણ ના તર નીચે જતા રહે છે. આથી નજીવું પાણી જ મળે છે, જેથી મહિલાઓ વહેલી સવારે ઉઠીને આ ફરિયાથી દૂર જંગલ અને પહાડી વિસ્તારમાં 1 કિલોમીટર દૂર જવું પડે છે. અત્યારે કૂવો સુકાઈ ગયો છે, તો હાલ પીવાના પાણીનો સ્ત્રોત માત્ર ગામનો એક હેન્ડપંપ છે. ગામની મહિલાઓને એક બેડું પાણી મેળવવા માટે કલાકો સુધી આ પંપની સામે લાઇન લગાવી ઊભા રહેવું પડે છે. જોકે હવે તે મહિલાઓ પણ બેડાની જ લઈને લાઇન લગાવે છે. આકરા તાપમાં બેડાની લાઇન લગાવી મહિલાઓ પોતાનો વારો આવે એટલે પાણી ભરે છે. એકમાત્ર હેન્ડપંપમાં હાલ ઉનાળાના સમયમાં પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે, જેથી હાલ ખૂબ ધીમું ધીમું પાણી આવે છે. આમ મહિલાઓને આકરી કસરત કરાવતો કૂવો એકમાત્ર નજીકમાં પીવાના પાણીનો સ્ત્રોત છે. આથી વર્ષોથી આ સમસ્યાના સમાધાન માટે હવે વહેલી તકે સરકાર પીવાના પાણીની સુવિધા ઊભી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કડવી વાસ્તવિકતા એ છે કે સૌથી વધારે વરસાદનો વૈભવ ધરાવતા કપરાડા તાલુકામાં પણ ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા એક બે ગામોની નહીં, પરંતુ આ પહાડી વિસ્તારમાં આવેલા અસંખ્ય આંતરિયાળ ગામોમાં આવી જ સમસ્યા સર્જાય છે અને લોકોએ એક બેડું પાણી માટે કલાકો સુધી જંગલો અને પહાડી વિસ્તારોમાં રજરપાટ કરવો પડે છે. આથી આ વિસ્તારમાં પાણીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કપરાડા તાલુકો રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો મત વિસ્તાર છે. આ વિસ્તારની પાણીની સમસ્યા અંગે તેઓએ પણ અનેક વખત અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જોકે હવે તેઓ પાણી પુરવઠા મંત્રી છે. આથી આ વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા 2017માં નરેન્દ્ર મોદીએ 586 કરોડના ખર્ચે એસ્ટોલ પાણી જૂથ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. દમણગંગા નદી પર આવેલ મધુબન ડેમમાંથી પાણી લિફ્ટ કરી ડુંગર પર બનાવાયેલા મોટા ટાંકા લાવવામાં આવશે. ઊંચા ડુંગર પરના ટાંકા પરથી મધુબન ડેમનું પાણી કપરાડા તાલુકાના 110 ગામોને આવતા ચોમાસા પહેલાં મળશે તેવો દાવો પણ હાલ તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે. આઝાદીના આટલા વર્ષો પછી હજુ પણ કપરાડા તાલુકાના અનેક ગામો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આથી આ વિસ્તારના અનેક ગામોના લોકો આજે પણ પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે 586 કરોડની એસ્ટોલ જૂથ યોજના તાત્કાલિક અમલમાં આવે અને વર્ષોથી પાણી માટે મથામણ કરતી અહીંની આદિવાસી મહિલાઓની પારાવાર મુશ્કેલીઓનો અંત આવે તેવી આશા કપરાડાના લોકો ઈચ્છી રહ્યા છે. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. આપણે અસ્ટોલ ગામની વાત કરીએ તો સરકારે જે યોજના બહાર પાડી છે અસ્ટોલ યોજના, અને કપરાડા તાલુકામાં આ યોજના માટે એમ કહેવામાં આવી રહ્યું છે કે અસ્ટોલ યોજનાથી દરેક કપરાડા તાલુકાના ગામે ગામે પાણી પહોંચશે. પરંતુ આ ગામ વતી અમે આ ગામની અમે જ્યારે મુલાકાત લીધી અને ગામ વતી ગામ લોકોની એ માંગણી છે કે આ ગામમાં પાણી જ નથી. જે યોજના જે ગામમાંથી શરૂ થવાની છે અને જે ગામના નામથી આ યોજના આપી છે એ ગામમાં જ પાણી નથી, અને એ ગામમાં ફક્ત એક જ બોરવેલ છે, અને એ બોરવેલમાં પાણી ભરવા માટે એક બેડું ભરવા માટે પણ 3-4 કલાક ઊભું રહેવું પડે છે. તો મહિલાઓ ખૂબ જ આ સમસ્યાથી પીડાઈ રહી છે, અને સરકાર પાસે અમારી માંગણી છે, આ ગામ લોકોની માંગણી છે કે જ્યાં સુધી આ યોજનાનું કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી એમને પાણીની સમસ્યા માટે કોઈક બીજી રીતે સહાય પૂરી પાડે. હા, આપનું નામ? મારું નામ તેજલ વિનયભાઈ પટેલ.
મારા ગામમાં પાણીની ખૂબ જ તકલીફ છે, બહુ જ સમસ્યા છે. અમારા ગામમાં એક જ બોર છે, એમાં પાણી આવે છે પણ એક જ બે મિનિટમાં પાણી જતું રહે, તેના માટે અમારે કલાકો સુધી ઊભું રહેવું પડે. એના માટે અમારે બહુ તકલીફ થાય. અમારે છોકરાઓ સ્કૂલે સવારે જવાનું હોય તો અમારે કલાકો સુધી રાહ જોવું પડે, એ લોકોને સ્કૂલે જવાનું હોય તો લેટ થઈ જાય, એ પ્રમાણે અમારે બહુ તકલીફ થાય. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.